नमस्कार विद्यार्थी मित्रों, आजना अपना लेक्चर में आप SYBSC बायोकेमिस्ट्री नू फर्स्ट यूनिट है कार्बोहाइड्रेट है तेना विषे बात करी रहिया छे। आगळना अपना लेक्चर में जयरे आप कार्बोहाइड्रेट की शुरुआत करेली त्यारे आपणे जोई गया कि कार्बोहाइड्रेट आपणे कोने कहीशू, तो कि एवा प्रकारनू ऑर्गेनिक कम्पाउंड है जेनी अंदर पोलीहाइड्रोक्सी आल्डिहाइड अने किटोनिक फंक्शनल ग्रुप आवेला है, एने आपणे कार्बोहाइड्रेट कहीए छे। देन कार्बोहाइड्रेट है ना आपणे फंक्शन जोया कि कार्बोहाइड्रेटनू मेन फंक्शन आपणे जोईए तो आपणने शू जोवा मळे छे, तो कि एनर्जी सोर्स तरीके आपणे कार्बोहाइड्रेटनो यूज छे ई करीए छीए। देन थोड़ू वधारे रिविजन करिए तो आपणे एमां जोई गया कि कार्बोहाइड्रेट छे एना मेनली त्रण टाइप छे ई आपणने जोवा मळे छे, तो कि क्या प्रकारना, एने आपणे कार्बोहाइड्रेटनो मतलब थाय छे शुगर, अने शुगरने आपणे एज अ सेकेराइड तरीके ओळखी शकीए छीए। तो सेकेराइडनो आपणे क्लासिफिकेशन अथवा टाइप जोईए तो आपणने मेनली त्रण टाइप छे जोवा मळे छे। तो एना आपणने मेनली जे त्रण टाइप जोवा मळे छे तेमां मोनोसेकेराइड, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ છે। તો મોનોસેકેરાઇડની અંદર આપણે જોઈ ગયા કે નંબર ઓફ કાર્બન એટમ આપણને જોવા મળે છે, જે સેકેરાઇડનું એક જ યુનિટ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ, તો કે મોનોસેકેરાઇડ। હવે એની અંદર આપણે વધારે જોઈએ તો જો નંબર ઓફ કાર્બનની સંખ્યા ઉપર આધાર રાખે છે, નંબર ઓફ કાર્બનની સંખ્યા જો ત્રણ હશે તો એને આપણે ટ્રાયસેકેરાઇડ અથવા ટ્રાયોસ એવું કહીએ છીએ, એને મોનોસેકેરાઇડનો ટાઈપ છે। જ્યારે ચાર કાર્બન કમ્પાઉન્ડવાળું કોઈ પણ કમ્પાઉન્ડ બનતું હશે તો એને આપણે શું કહીએ છીએ, તો કે આપણે એને ટેટ્રાસ કહીએ છીએ। તો એવી જ રીતના ડિફરન્ટ કાર્બન એટમથી આપણને મોનોસેકેરાઇડ જોવા મળે છે। ધેન ઓલિગોસેકેરાઇડ એટલે ટુ ટુ ટેન નંબર ઓફ યુનિટ જે આપણને સેકેરાઇડના જોવા મળે છે તેને આપણે ઓલિગોસેકેરાઇડ કહેશું। એની અંદર પણ ટાઈપ પડી શકે છે, ટુ કાર્બન યુનિટ હોય તો તેને આપણે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ એન્ડ ટેટ્રાસેકેરાઇડ અલગ અલગ આપણે છે એ કહી શકીએ છીએ। ધેન પોલિસેકેરાઇડ, તો પોલિસેકેરાઇડ વિશે આપણે વાત કરીએ તો પોલિસેકેરાઇડ એટલે એવા પ્રકારના કમ્પાઉન્ડ અથવા એવા પ્રકારની સેકેરેટ જેની અંદર નંબર ઓફ કાર્બન યુનિટ છે, મેની નંબર ઓફ કાર્બન યુનિટ પ્રેઝન્સ હોય। જેમ કે આપણે સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચની અંદર હજારોની સંખ્યામાં ગ્લુકોઝના યુનિટ પ્રેઝન્સ હોય છે, તો સ્ટાર્ચ છે એ વન ટાઈપ ઓફ કાર્બોહાઇડ્રેટ છે, તો એને આપણે પોલિસેકેરાઇડ એવું કહીશું। ધેન પોલિસેકેરાઇડ વિશે વધારે વાત કરીએ તો પોલિસેકેરાઇડના ફર્ધર ટુ ટાઈપ પડે છે, એક છે મોનોસેકેરાઇડ અને એક છે હોમોપોલિસેકેરાઇડ અને ધેન હિટ્રોપોલિસેકેરાઇડ। તો હોમોનો મિનિંગ થાય છે સેમ, તો હોમોપોલિસેકેરાઇડ એટલે કે સેમ કાર્બન યુનિટ જ્યારે આપણને જોવા મળે છે તેને આપણે કહીશું હોમોપોલિસેકેરાઇડ, અને હિટ્રોપોલિસેકેરાઇડ એટલે ડિફરન્ટ ઓફ કાર્બન યુનિટ આપણને જોવા મળે છે તેને આપણે કહીશું હિટ્રોપોલિસેકેરાઇડ। ધેન એનાથી આગળ આપણે વાત કરીએ તો આપણે જોઈ ગયા કે DL આઇસોમર, તો આઇસોમર આપણે DL આઇસોમર કોને કહીશું, તો કે આપણને મોનોસેકેરાઇડના સ્ટ્રક્ચર આપેલા છે એની અંદર ટ્રાયોસ શુગર, ટેટ્રાઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, હેપ્ટોઝ શુગર છે એ આવેલા હોય છે। અને આગળ આપણે એ પણ જોઈ ગયા કે મેઇનલી આપણને કાર્બોહાઇડ્રેટની અંદર હાઇડ્રોક્સી પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને કિટોન ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે। તો આલ્ડિહાઇડ એટલે CHO ફંક્શનલ ગ્રુપ અને કિટોન એટલે કાર્બોનાઇલ ફંક્શન C OH ફંક્શનલ ગ્રુપ છે આપણને જોવા મળે છે। તો જ્યારે શુગર છે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ આવેલું હશે ત્યારે એને આપણે આલ્ડોઝ શુગર કહીશું, અને જ્યારે કિટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે ત્યારે એમને આપણે કિટોઝ શુગર એવું કહીશું। તો DL આઇસોમર વિશે વાત કરીએ તો જ્યારે ગ્લુકોઝની અંદર DL આઇસોમર એટલે એવું કહી શકીએ છીએ કે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે પોતાની પોઝિશન જ્યારે ચેન્જ કરે છે, રાઇટ ટુ લેફ્ટ અથવા લેફ્ટ ટુ રાઇટ પોઝિશન ચેન્જ કરે છે એને જ આપણે DL આઇસોમર કહીશું। જ્યારે OH ગ્રુપ એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ કાર્બનની રાઇટ સાઈડ આવેલું હશે ત્યારે એને આપણે શું કહીશું, એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો કાર્બનની અહીંયા રાઇટ સાઈડ OH ગ્રુપ આવેલું છે તો આને આપણે કહીશું ડી આઇસોમર, અને કાર્બનની જ્યારે લેફ્ટ સાઈડ OH ગ્રુપ અથવા હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલું છે એને આપણે L આઇસોમર તરીકે છે ઓળખી શકીએ છીએ। તો એવી રીતના આપણને આઇસોમર છે એ જોવા મળશે અને DL આઇસોમર કહીએ છીએ। ધેન
एना बाद आपणे ऑप्टिकल एक्टिविटी विषे बात करेली के ज्यारे कम्पाउंड पर प्लेन पोलराइज लाइट पास करवामां आवे छे त्यारे आ मोलेक्युलर छे आइधर राइट आइधर लेफ्ट साइड पोते मूव थवानुं काम करे छे। तो आ जे मूवमेंट थाय छे एने आपणे शुं कीधेलुं, तो के एने आपणे ऑप्टिकल एक्टिविटी ऑफ शुगर छे एना नामथी ओळखीए छे। तो ऑप्टिकल एक्टिविटीनी अंदर शूँ थाय छे, ज्यारे कम्पाउंड छे ई राइट साइड मूव करे छे तो एने आपणे कहीए छे डेक्स्ट्रो रोटेटरी, अने डेक्स्ट्रो रोटेटरी माटे आपणे पॉजिटिव साइननो यूज करीए छे। अने ज्यारे कम्पाउंड छे लेफ्ट साइड मूव करे छे एने आपणे कहीए छे लीवो रोटेटरी, अने एने आपणे स्मोल डी अने एल तरीके લઈશું। तो लीवो रोटेटरी छे एने आपणे माइनस साइन तरीके छे લેવાનું છે। तो એવી જ રીતે ડી એલ આઇસોમર છે, સોરી ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી જે રોટેશન જોવા મળે છે તો આપણને ખ્યાલ છે કે મેઇનલી કમ્પાઉન્ડ છે એમાં ડી અને એલ આઇસોમર જોવા મળે છે। તો ડી આઇસોમરની અંદર વાત કરીએ તો એ પોતે ડેક્સ્ટ્રો રોટેટરી હોઈ પણ શકે અને લીવો રોટેટરી પણ હોઈ શકે છે। એવી જ રીતના એલ આઇસોમર છે એ પણ પોઝિટિવ રોટેટરી એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી કમ્પાઉન્ડ છે એ હોઈ શકે છે। ધેન એના બાદ આપણે વાત કરીએ તો આજનો આપણો ટોપિક છે એપીમર। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એપીમર કોને કહેશું તેના વિશે વાત કરીએ, તો તમને કોઈ પણ એક કમ્પાઉન્ડ આપેલું છે તો એ કમ્પાઉન્ડની અંદર કંઈક ચેન્જીસ કરો છો અથવા એની હાઇડ્રોક્સિલ ગ્રુપની પોઝિશન તમે ચેન્જ કરો છો અને એનો જે તમને આઇસોમર મળે છે એને તમે એપીમર કહી શકો છો। જેમ કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો ગ્લુકોઝનું આપણને સ્ટ્રક્ચર ખ્યાલ છે C6H12O6। તો આ સ્ટ્રક્ચરની અંદર ગ્લુકોઝના મોલેક્યુલની અંદર આપણને ખ્યાલ છે એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ ગ્લુકોઝનું, તો 6 કાર્બન કમ્પાઉન્ડ આપણને ગ્લુકોઝ છે એ જોવા મળે છે। તો 6 કાર્બન કમ્પાઉન્ડ ગ્લુકોઝ છે એની અંદર આપણને ખ્યાલ છે ફર્સ્ટ પોઝિશન પર શું આવેલું છે, તો કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે એ આવેલું છે। સેકન્ડ પોઝિશન પર આપણને OH ગ્રુપ આવી રીતના જોવા મળશે, થર્ડ પોઝિશન પર હાઇડ્રોજન, ફોર્થ પર OH, ફિફ્થ પર OH ગ્રુપ અને અહીંયા CH2OH આવી રીતના। તો અહીંયા શું આવશે, બધે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન હશે રાઈટ સાઈડ, તો અહીંયા OH ગ્રુપ। તો આવી રીતના આપણને કોનું સ્ટ્રક્ચર જોવા મળે છે, તો કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર। હવે ગ્લુકોઝના સ્ટ્રક્ચરની અંદર ધારો કે આપણે આ સેકન્ડ પોઝિશનની વાત કરીએ, આ ફર્સ્ટ કાર્બન આ સેકન્ડ કાર્બન, તો સેકન્ડ કાર્બનની આપણે વાત કરીએ તો એનો હાઇડ્રોક્સિલ ગ્રુપ રાઈટ સાઈડ છે જ્યારે લેફ્ટ સાઈડ પોતે મૂવ કરે છે, બાકીનું સ્ટ્રક્ચર એઝ યુઝ્યુઅલ જોવા મળશે। તો આજે જે આપણને ફોર્મેશન જોવા મળશે અહીંયા હાઇડ્રોજન આવી જશે અને અહીંયા OH ગ્રુપ આવી જશે, તો આવા પ્રકારનું ફોર્મ્યુલા તમને જોવા મળશે। તો સેકન્ડ પોઝિશન પરનું OH ગ્રુપ છે પોતે જ્યારે મૂવ થાય છે ત્યારે એ જે કમ્પાઉન્ડ આપણને મળશે એને આપણે કહીશું ગેલેક્ટોઝ, અને એ ગ્લુકોઝનો આઇસોમર છે અથવા એવું પણ આપણે કહી શકીએ ગ્લુકોઝનો એપીમર છે એવું આપણે કહી શકીએ છે। એવી જ રીતના આપણે 1, 2, 3, 4 અહીંયા ફોર્થ પોઝિશન પર જોઈએ તો OH ગ્રુપ છે એ રાઈટ સાઈડ છે, જ્યારે એને લેફ્ટ સાઈડ મૂવ કરો છો ત્યારે તમને મળે છે મેનોઝ। તો મેનોઝ છે શું, એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે, એની ફોર્થ પોઝિશનમાં ચેન્જ કરો છો ત્યારે તમને OH ગ્રુપ ચેન્જ થઈને જે સ્ટ્રક્ચર મળે છે તેને તમે મેનોઝ કહો છો। તો તમે એવું કહી શકો છો કે ગ્લુકોઝનો સેકન્ડ અથવા ગ્લુકોઝનો 2 એપીમર આપણે વાત કરીએ તો આપણને ગેલેક્ટોઝ મળે છે, અને તમને એવું ક્વેશ્ચન પૂછાય રાઇટ ધ ફોર્થ એપીમર ઓફ ગ્લુકોઝ તો એનો આન્સર આવે છે મેનોઝ, તો એને જ આપણે એપીમર કહીએ છીએ। કે કોઈ પણ સ્ટ્રક્ચર આપેલું છે એના હાઇડ્રોક્સિલ ગ્રુપની પોઝિશનમાં તમે ચેન્જ કરો છો અને તમને કંઈક ચેન્જીસથી ન્યૂ સ્ટ્રક્ચર મળે છે અને એ સ્ટ્રક્ચર છે એ મેઇન સ્ટ્રક્ચરનો એપીમર છે એવું આપણે કહી શકો છો। તો એપીમર વિશે વધારે જોઈએ તો 2 મોનોસેકેરાઇડ ડિફર ફ્રોમ ઇચ અધર ઇન ધેર કન્ફ્યુગ્રેશન અરાઉન્ડ અ સિંગલ સ્પેસિફિક કાર્બન, કે કોઈ પણ કમ્પાઉન્ડ છે 2 મોનોસેકેરાઇડ આપેલી છે તો એનું કાર્બનની આજુબાજુ જે કમ્પાઉન્ડ ગોઠવાયેલા છે એની ગોઠવણી કેવી અરેન્જમેન્ટ હશે, તો કે અલગ અલગ હોય છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ આઈધર આ સાઈડ હોઈ શકે છે આઈધર લેફ્ટ સાઈડ પણ છે એ હોઈ શકે છે। ધેન ધ ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ આર એપીમર એન્ડ ગ્લુકોઝ એન્ડ મેનોઝ ઓલ્સો એપીમર, બટ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જે એપીમર છે એને આપણે શું કહેશું C4 એપીમર,
એને આપણે સી ફોર એપીમોર કહેશું. અને જ્યારે ગ્લુકોઝ અને મેનોઝ એપીમર આપણને જોવા મળે છે એને શું કહેશું આપણે, સી ટુ એપીમર જેવું કહી શકીએ છીએ. એટલે કે સેકન્ડ કાર્બન પર જ્યારે તમે ચેન્જીસ કરો છો ત્યારે તમને મેનોઝ મળે છે, તો એને આપણે સી ટુ એપીમર કહેશું. અને ફોર્થ પોઝિશનની હાઇડ્રોક્સિલ ગ્રુપ ઉપર તમે ચેન્જીસ કરો છો તો એને આપણે કહેશું ફોર્થ એપીમર અથવા સી ફોર, એટલે કે ફોર્થ નંબરના કાર્બન પર આપણને ચેન્જીસ જોવા મળે છે તો એને ફોર્થ એપીમર એવું આપણે કહીશું. હવે એપીમરને જોયા બાદ અહીંયા આપણને ઘણા સ્ટ્રક્ચર આપેલા છે. આ બધા સ્ટ્રક્ચર આપણે મોનોસેકેરાઇડ માટેના આપેલા છે. તો મોનોસેકેરાઇડમાં જ્યારે ટ્રાયોસ શુગર છે એટલે કે ત્રણ કાર્બન એટોમ છે, જ્યારે ફોર્થ કાર્બન એટોમ છે તો આલ્ડો ટેટ્રોજ આપેલા છે એટલે કે આલ્ડીહાઇડ ફંક્શન ગ્રુપ પ્રેઝન્સ છે. જ્યારે પાંચ કાર્બન એટોમ છે તો એને આલ્ડો પેન્ટોઝ કહીએ છીએ. સિક્સ કાર્બન એટોમ છે તેને આલ્ડો હેક્ઝોઝ કહે છે. એના માટેના સ્ટ્રક્ચર આપણને આપેલા છે. તો એની અંદર આપણે મુખ્યત્વે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, ગ્લિસરાલ્ડિહાઇડ છે, એના સ્ટ્રક્ચર છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ધેન એપીમર બાદ આપણે જોઈશું એનાન્સિયોમર. તો એનાન્સિયોમર કોને કહીએ છીએ એના વિશે આપણે વાત કરીએ તો એનાન્સિયોમર એટલે સિમ્પલી એવું કહીએ કે મિરર ઇમેજ ઓફ ઇચ અધર. તો ડી એલ આઇસોમર છે એને આપણે એનાન્સિયોમર કહી શકીએ, તો કે યસ, બીકોઝ ઓફ કારણ કે ડી આઇસોમર છે એની ઓએચ ગ્રુપની પોઝિશન, હાઇડ્રોજન અને ઓએચ ગ્રુપની પોઝિશન તમે ચેન્જ કરો છો એના લીધે તમને એલ આઇસોમર મળે છે. અને કોઈ પણ પોઝિશન ચેન્જ કરો એટલે કોઈ પણ સ્ટ્રક્ચર છે એનું ઉલટું તમને સામે દેખાય એને આપણે શું કહીએ છીએ, મિરર ઇમેજ. તો એનાન્સિયોમરનો સિમ્પલી મિનિંગ થાય છે મિરર ઇમેજ ઓફ ઇચ અધર, એને આપણે શું કહેશું, એનાન્સિયોમર. ધ મેજોરિટી ઓફ ધ શુગર ઇન ધ હાયર એનિમલ આર ડી ટાઈપ. શું કીધું છે કે એનિમલની અંદર મોસ્ટ ઓફ શુગર આપેલી છે એ ક્યાં આઇસોમર રહેશે, તો કે ડી આઇસોમર આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ધ ટર્મ ડાયસ્ટીરિયોમર ઇઝ યુઝડ ટુ રિપ્રેઝેન્ટ એ સ્ટીરિયો આઇસોમર ધેટ નોટ મિરર ઇમેજ ઓફ વન અધર. શું કીધું છે, હવે એનાન્સિયોમર તો આપણે જોઈ ગયા કે એનાન્સિયોમર એટલે જે તમને અહીંયા તમારી સામે છે એનાથી ઉલટું તમારી સામે દેખાશે એને આપણે મિરર ઇમેજ ઓફ ઇચ અધર કહી શકીએ છીએ અથવા એનાન્સિયોમર કહી શકીએ. હવે ડાયસ્ટીરિયોમર તમે કોને કહેશો, ડાયસ્ટીરિયોમર એટલે કમ્પાઉન્ડના એકબીજાના ડિફરન્ટ ડિફરન્ટ તમને આઇસોમર મળે છે બટ એકબીજાની પોતે મિરર ઇમેજ નથી એને આપણે શું કહેશું, ડાયસ્ટીરિયોમર. તો આ હતી તમારી અલગ અલગ ડેફિનેશન કે એપીમર તમે કોને કહી શકો છો અથવા એનાન્સિયોમર કોને કહી શકો છો અને ડાયસ્ટીરિયોમર કોને કહી શકો છો. ધેન એના બાદ આપણો મેઇન ટોપિક છે સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ, કે આપણે અત્યાર સુધી જોઈ ગયા કે ગ્લુકોઝ છે સિક્સ કાર્બન કમ્પાઉન્ડ છે, એમાં આવી રીતના હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલું હોય છે, એમાં આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ આવેલું હોય છે. હવે આપણે ગ્લુકોઝ વિશે વાત કરીએ કે એની ઓપ્ટિકલ એક્ટિવિટી તમને કેવા પ્રકારની જોવા મળે છે, ગ્લુકોઝનું સ્ટ્રક્ચર તમે રાઇટ કેવી રીતના કરી શકો છો, ડિફરન્ટ પ્રોજેક્શન પ્રમાણે આપણે નોમ એટલે ફિશર પ્રોજેક્શન પ્રમાણે નોર્મલ ચેઇન ટાઈપનું આપણે સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ છીએ અથવા રિંગ ટાઈપ સ્ટ્રક્ચર પણ આપણે ગ્લુકોઝ છે એનું ડ્રો છે એ કરી શકીએ છીએ. તો એના વિશે આપણે વાત કરીએ તો જોઈએ તો સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ, ધ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ગ્લુકોઝ સ્ટ્રક્ચર લેટ્સ કન્સિડર ફોર્મેશન ઓફ ધ હેમિએસિટાલ અને હેમિકેટાલ. તો આપણે હવે હેમિએસિટાલ અને હેમિકેટાલ વિશે જોઈએ તો એનો મતલબ હેમિએસિટાલ અને હેમિકેટાલ કોને કહેશું, તો કે આપણી પાસે ફંક્શનલ ગ્રુપ છે એમાં કિટોનિક ફંક્શનલ ગ્રુપ અને કાર્બોનલ ફંક્શનલ ગ્રુપ છે એ આપણને જોવા મળે છે. તો આ જે ફંક્શનલ ગ્રુપ છે એની રિએક્શન જ્યારે આલ્કોહોલ એટલે કે ઓએચ ફંક્શનલ ગ્રુપ વડે કરવામાં આવે છે ત્યારે જે આપણને પ્રોડક્ટ મળે છે એને આપણે હેમિએસિટાલ અને હેમિકેટાલ કહીએ છીએ. જેમ કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપની જ્યારે ઓએચ હારે રિએક્શન થશે તો આપણને મળે છે હેમિએસિટાલ, અને કિટોન હારે જ્યારે ઓએચ ગ્રુપની રિએક્શન થને અને મળતી પ્રોડક્ટ છે એને આપણે હેમિકેટાલ એવું કહીએ છીએ. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે હેમિએસિટાલની જો આપણે સિન્થેસિસ કરીએ તો કેવી રીતના થશે, તો કે આલ્ડીહાઇડ CHO આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે, જ્યારે આલ્ડીહાઇડની રિએક્શન આલ્કોહોલ આરે કરો છો R1 અને R2 આપણે સિમ્પલ ડિફરન્શિએટ કરેલું છે, તો હેમિએસિટાલમાં આપણને કેવા પ્રકારે પ્રોડક્ટ મળે છે, તો કે R1 કાર્બન હારે અહીંયાનો ઓક્સિજન સોરી કાર્બન છે એની હારે શું થાય છે, અહીંયા ઓક્સિજન હારે આ R ગ્રુપ છે એ પોતે બાઇન્ડ થાય છે. અહીંયા
आ डबल बॉन्ड सॉरी आ डबल बॉन्ड है तो आर ग्रुप से शू थे अँ पोते बाइंड थाय बॉन्ड बनावे ओएस से अँ डायरेक्टली कार्बन हारे जोड़ाई जाए रीतना तमने जो स्ट्रक्चर मे तब हेमी एसिटाल कही सको। तो हाइड्रोक्सिल ग्रुप मोनोसेकेराइड केन रिएक्ट विथ ओन आल्डिहाइड और कीटो फंक्शनल ग्रुप फ्रॉम द हेमी एसिटाल और हेमी केटाल। के जयरे आल्डिहाइड से आल्कोहल हारे रिएक्शन करे त्यारे तमने मळे छे हेमी एसिटाल और जयरे आल्डी कीटोनिक फंक्शनल ग्रुप है एकोनी हारे रिएक्शन आपे छे तो के आल्कोहल हारे त्यारे तमने जे मळती प्रोडक्ट है हेमी केटाल छे। Thus, the aldehyde group of glucose C1 react with alcohol group at the C pi to form two type of the cyclic hemiacetal named alpha and beta. હવે આપણે એના વિશે જોઈએ તો સિમ્પલી જ્યારે આ રિએક્શન તમને આપેલી છે આ જે મેઇનલી હેમિએસિટાલ અને હેમિકેટાલ છે આપણને ગ્લુકોઝ અથવા કોઈ પણ મોનોસેકેરાઇડના રિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવા માટે ઉપયોગમાં છે આવે છે એટલે કે C1 કાર્બન ઓબ્વિયસલી છે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ છે આપણી પાસે તો CHO કયું છે ફર્સ્ટ નંબરના કાર્બન પર જોવા મળે છે તો ફર્સ્ટ કાર્બન છે જ્યારે આલ્કોહોલ હારે રિએક્શન આપે છે ત્યારે શું થાય છે C5 કાર્બન હારે પોતે બાઇન્ડ કરીને આવા રીતનું આપણે સ્ટ્રક્ચર લઈ શકીએ અહીંયા ઓક્સિજન કાર્બન નોમેન્ક્લેચર કરીએ તો 1 2 3 4 5 તો 1 અને 5 કાર્બન છે શું કરે છે એકબીજા હારે બોન્ડ બનાવે છે અને આલ્ફા અને બીટા પોઝિશન ફાઇન્ડ થાય છે એ જ્યારે આપણે રિંગ સ્ટ્રક્ચર જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે। તો હવે આપણે રિંગ સ્ટ્રક્ચર વિશે જ વાત કરીએ તો પાયરાનોઝ અને ફ્યુરાનોઝ રિંગ તો ફર્સ્ટ ઓફ ઓલ તમે પાયરાનોઝ કોને કહેશો અને ફ્યુરાનોઝ કોને કહેશો તો તેના વિશે જોઈએ તો જ્યારે 6 કાર્બન કમ્પાઉન્ડ પ્રેઝન્સ છે અને એમાં હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ ઓક્સિજન પ્રેઝન્સ છે તો આ જે રિંગ તમને જોવા મળે છે એને તમે કહેશો પાયરાનોઝ રિંગ અને જ્યારે 5 કાર્બન કમ્પાઉન્ડ પ્રેઝન્સ છે અને જ્યારે ઓક્સિજન હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ પ્રેઝન્સ છે આ જે કમ્પાઉન્ડ બને છે એને તમે કહેશો ફ્યુરાનોઝ રિંગ। તો પાયરાનોઝની અંદર જોઈએ તો 5 કાર્બન કમ્પાઉન્ડ અને 1 છે એ ઓક્સિજન તમને જોવા મળે છે એવી જ રીતના ફ્યુરાનોઝમાં 5 કાર્બન કમ્પાઉન્ડ રિંગની અંદર ઓક્સિજન એઝ અ હિટ્રો એટમ તમને જોવા મળે છે। તો આપણે આ પાયરાનોઝ રિંગ અને ફ્યુરાનોઝ રિંગ બંનેની અંદર તમે ગ્લુકોઝ અથવા કોઈ પણ મોનોસેકેરાઇડનું સ્ટ્રક્ચર આપણે છે ડ્રો છે એ કરી શકીએ છે કાર્બન નંબર ઉપર છે એ ડિપેન્ડ કરે છે। તો એની અંદર આપણે જોઈએ તો હાવર્થ પ્રોજેક્શન તો હાવર્થ પ્રોજેક્શન પ્રમાણે આપણે જોઈએ તો ફોર્મ્યુલા 6 મેમ્બર રિંગ પાયરાનોઝ બેઝ ઓન પાયરાન રિંગ કે સિમ્પલી કહી છે પાયરાન રિંગ છે અને 6 મેમ્બર કાર્બન કમ્પાઉન્ડ પર જ્યારે ઓક્સિજન એલિમેન્ટ આવેલો છે એને આપણે પાયરાનોઝ રિંગ કહેશું અને 5 મેમ્બર રિંગ છે એને આપણે શું કહેશું તો કે ફ્યુરાનોઝ એવું કહી શકીએ છીએ। તો એના ઉપરથી જ્યારે આપણે ગ્લુકોઝનું તમે સ્ટ્રક્ચર ડ્રો કરો છો તેમાં બે રીતે ટાઈપ પાડી શકો છો ડી ગ્લુકોપાયરાનોઝ અને આલ્ફા ડી ગ્લુકોપાયરાનોઝ આલ્ફા ડી ગ્લુકોપાયરાનોઝ અને આલ્ફા ડી ગ્લુકોફ્યુરાનોઝ બંને રીતે તમે ગ્લુકોઝ એનું સ્ટ્રક્ચર ડ્રો કરી શકો છો। આલ્ફા ડી ગ્લુકોપાયરાનોઝ એટલે કે 6 મેમ્બર કાર્બન રિંગવાળું સ્ટ્રક્ચર છે પાયરાન રિંગ એની ઉપર પણ તમે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપી શકો છો અને ફ્યુરાન રિંગ પર આપણને ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જોવા મળે છે। તો અહીંયા જોઈએ તો ગેલેક્ટોઝ ગ્લુકોઝ અને મેનોઝના આપણને સ્ટ્રક્ચર આપ્યા છે આપણે એપીમર વિશે જ્યારે વાત કરેલી ત્યારે આપણે આ સ્ટ્રક્ચર છે એ દર્શાવી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટ તમને આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપ્યું છે તો ગ્લુકોઝના સ્ટ્રક્ચરની અંદર જો અને મેનોઝના સ્ટ્રક્ચર તો અહીંયા માત્ર ને માત્ર આખા સ્ટ્રક્ચરમાં આપણને સેકન્ડ પોઝિશન પર ચેન્જીસ જોવા મળે છે। તો આપણે એવું કહી શકીએ છીએ કે મેનોઝ છે એ ગ્લુકોઝનો C2 એપીમર છે એવું કહી શકીએ છીએ સેમ એઝ ગેલેક્ટોઝનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો તો ગેલેક્ટોઝના સ્ટ્રક્ચરની અંદર જુઓ તો 1 2 3 4 તો ફોર્થ કાર્બન પર આપણે જોઈએ તો માત્ર ને માત્ર ત્યાં જ હાઇડ્રોક્સિલ ગ્રુપનો ચેન્જીસ જોવા મળે છે તો ગેલેક્ટોઝને આપણે ગ્લુકોઝનો C4 એપીમર એવું કહી શકીએ છીએ। ધેન ગ્લુકોઝના આપણે રિંગ સ્ટ્રક્ચરની વાત કરેલી કે ગ્લુકોઝનું સિમ્પલી આપણને સ્ટ્રક્ચર આપ્યું છે તો હાવર્થ પ્રોજેક્શન પ્રમાણે ફિશર પ્રોજેક્શન અને હાવર્થ પ્રોજેક્શન પ્રમાણે આપણે ગણતરી કરીએ
तो फिशर प्रोजेक्शन फर्स्ट ऑफ ऑल आपणे कोने कहेशुं के सीम्पली तमने चेन टाइप ग्लूकोजनुं स्ट्रक्चर जोवा मळे छे एने आपणे फिशर प्रोजेक्शन कहेशुं अने ज्यारे हावर्थ प्रोजेक्शन तमे कोने कहेशो के आवुं ग्लूकोजनुं तमने रिंग टाइपनुं स्ट्रक्चर जोवा मळे छे एने तमे शुं कही शको छो तो ग्लूकोजनु आपणने रिंग स्ट्रक्चर आपेलू छे एने आपणे शुं कहीए छे हावर्थ प्रोजेक्शन एवुं कही शकीए छे तो आपणने एवी रीतना क्वेश्चन पूछाय के राइट ध ग्लूकोज स्ट्रक्चर इन फिशर प्रोजेक्शन तो आपणे चेन टाइप ग्लूकोजनु स्ट्रक्चर छे ए दर्शाववुं पड़े छे तो फिशर प्रोजेक्शन प्रमाणे आपणे ग्लूकोजनु स्ट्रक्चर जोईए तो आपणने आवी रीतना छे ए आल्डोज हेक्सोज आल्डो हेक्सोज तरीके स्ट्रक्चर छे ए जोवा मळे छे अहींया फर्स्ट कार्बन पर CH2 એટલે કે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ અને સિક્સ કાર્બન વન અને અધર કાર્બન છે તે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે ત્યાં જોવા મળે છે હવે આપણે ગ્લુકોઝમાં જોઈ ગયા કે પાયરાનોઝ રિંગ અને ફ્યુરાનોઝ રિંગ પર તમે એનું ગોઠવણી કરો છો ત્યારે આપણને આલ્ફા અને બીટા સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે તો એના વિશે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આલ્ફા ડી ગ્લુકોપાયરાનોઝ એના વિશે વાત કરીએ તો શું જોવા મળે છે તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા કાર્બનની ગોઠવણી છે તો હવે આપણે જોઈએ કે સિમ્પલી આ ચેન સ્ટ્રક્ચર છે એની આપણે ગોઠવણી કરવી છે રિંગ સ્ટ્રક્ચરની અંદર તો તમે કેવી રીતના કરો છો તો એના વિશે આપણે જોઈએ તો આપણી પાયરાનોઝ રિંગ જોવા મળે છે તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું જોવા મળે છે આપણને આલ્ડિહાઇડ ઉપર ફર્સ્ટ કાર્બન પર આલ્ડિહાઇડ ગ્રુપ જોવા મળે છે તો ફર્સ્ટ કાર્બન પરનો આલ્ડિહાઇડ ગ્રુપ છે તો એમાં આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે સિક્સ કાર્બન પર શું છે તો કે CH2OH ગ્રુપ છે એ આપણને જોવા મળે છે તો અહીંયા ફર્સ્ટ કાર્બન છે એને આપણે કન્સિડર કરીએ તો અહીંયા આપણને OH ગ્રુપ છે ક્યાં જોવા મળે છે તો કે રાઇટ સાઈડ છે એ જોવા મળે છે તો રાઇટ સાઈડ OH ગ્રુપ જોવા મળે છે એટલે આપણે લખશું OH ગ્રુપ તો જોઈએ તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાયરાનોઝ રિંગ છે તો પાયરાનોઝ રિંગનો આ ફર્સ્ટ કાર્બન થશે આ સેકન્ડ આ થર્ડ ફોર્થ ફિફ્થ અને અપર છે આપણે સિક્સ કાર્બન દર્શાવીશું તો ફર્સ્ટ કાર્બન રિએક્શન આપણે જોઈએ તો ડી ગ્લુકોઝ છે એનો આલ્ફા ડી ગ્લુકોઝ કેવી રીતના બનશે જ્યારે ફર્સ્ટ કાર્બન છે એ ફિફ્થ કાર્બન વડે લેક્ટોન રિંગનું ફોર્મેશન કરે છે અને ત્યારે અહીંયા ફર્સ્ટ કાર્બન પર એચ અને OH બને છે તો OH આપણને રાઇટ સાઈડ જોવા મળે છે એટલે આપણે એને ડાઉન જોઈશ લખીશું સેમ એજ સેકન્ડ કાર્બન જોઈએ તો સેકન્ડ કાર્બન રાઇટ સાઈડ છે તો સેકન્ડ કાર્બનને આપણે આવી રીતના દર્શાવીશું થર્ડ કાર્બન છે એમાં OH ગ્રુપ છે એ લેફ્ટ સાઈડ છે તો એને અપર સાઈડ છે આપણે દર્શાવીશું ફોર્થ કાર્બન છે એમાં રાઇટ સાઈડ એટલે આપણે એને ડાઉન સાઈડ દર્શાવીશું અને ફિફ્થ કાર્બન છે તો ફિફ્થ અહીંયા કાર્બન જોવા મળે છે અને શું કરે છે અહીંયા ઓક્સિજન વડે બોન્ડિંગથી જોડાયેલો છે અને અહીંયા જ ફિફ્થ કાર્બન પર જ આપણે સિક્સ કાર્બન CH2OH છે એને દર્શાવી શકીએ છીએ તો આવી રીતના ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણે દર્શાવશું એને આપણે કહેશું આલ્ફા ડી શા માટે ડી કારણ કે ડી આઇસોમર આપણને જોવા મળશે આલ્ફા ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એટલે ગ્લુકો અને નેમ આવશે એનું આલ્ફા ડી ગ્લુકો પાયરાનોઝ શા માટે પાયરાનોઝ આવશે તો કે પાયરોન રિંગ ઉપર તમને આ સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે ધેન હવે બીટા ડી ગ્લુકોપાયરાનોઝ તમે કોને કહેશો તો બીટા ડી ગ્લુકોપાયરાનોઝમાં કંઈ પણ ચેન્જીસ નથી માત્ર ને માત્ર તમને અહીંયા જે સ્ટ્રક્ચર આપેલું છે એમાં ફર્સ્ટ પોઝિશન પરનું OH ગ્રુપ છે તમે અપર સાઈડ લખો છો એને આપણે કહેશું બીટા ડી ગ્લુકોપાયરાનોઝ અને જો OH ગ્રુપ તમારું ડાઉનમાં આવશે તો એ સિમ્પલી અહીંયાના સ્ટ્રક્ચરનું જ બધી છે એ રમત આપણને જોવા મળે છે કે OH ગ્રુપ અહીંયા લેફ્ટ સાઈડ છે તો એને આપણે બીટા ડી ગ્લુકોપાયરાનોઝ એવું કહીએ છીએ અને રાઇટ સાઈડે છે એને આલ્ફા ડી ગ્લુકોપાયરાનોઝ એવું આપણે કહીશું તો આવી રીતના ગ્લુકોઝ છે એનું સ્ટ્રક્ચર આપણે દર્શાવી શકીએ છીએ અને એના આધારેનો આલ્ફા ડી ગ્લુકોપાયરાનોઝ અને બીટા ડી ગ્લુકોપાયરાનોઝ એનું રોટેશન પણ આપણને અલગ અલગ ઓપ્ટિકલ એક્ટિવિટી પણ એની આપણને અલગ છે એ જોવા મળે છે